तो भावनगर थी समाचार सामे आवी रह्या छे। भावनगर में रखड़ता ढोरों त्रास यथावत रहेवा पाम्यो छे। शांतिनगर गामे रखड़ता ढोरे वृद्धा ने अड़फेटे लेवानी घटना प्रकाश में आवी छे। वल्लभभाई गोंडिया नामना आ वृद्ध ने इजाओ पहोंची छे। आ इजाओ पहोंचता सारवार माटे तेमने खानगी हॉस्पिटल में दाखिल करवामां आव्या छे। आ घटना भावनगर थी सामे आवी छे। गुजरात में अवारनवार ढोरनी अड़फेटे आवता लोकोने इजाओ पहोंचती होय छे, त्यारे वधु एक समाचार भावनगर थी सामे आव्या छे, जेनी अरजी पण हाईकोर्ट में दाखल करवामां आवी हती। हाईकोर्ट द्वारा पण जवाब आपवामां आव्यो हतो। खास करी विविध महानगरपालिकाओनी ढोरने डब्बे पूरवानी कामगीरी हाथ धरवामां आवी हती, परंतु त्यारबाद पण परिणाम सामे आव्युं नथी। भावनगरनी घटना त्यारबाद पण सामे आवी छे कि एक वृद्धाने ढोरे अड़फेटे लीधा छे। आ पहेला पण महानगरोने आदेश आपवामां आव्या हता हाईकोर्ट द्वारा, परंतु परिणाम तेनुं तेज रह्युं छे। ढोर पार्टी ने पण केटलीक काम सोंपवामां आव्या छे। भावनगर में रखड़ता ढोरोनो त्रास यथावत रह्यो छे। आ पहेला पण रखड़ता ढोरना कारणे एक व्यक्तिनुं मोत थई चूक्यो छे, तेने हाईकोर्ट द्वारा आदेश जारी कर्या बाद सहायनी चूकवणी पण करवामां आवशे। त्यारे मोटा समाचार सामे आवी रह्या छे, फरी एक व्यक्ति ढोरनो शिकार बन्यो छे अने हाल अड़फेटे लेता तेने इजाओ पहोंची छे। इजाओ पहोंचता तेमने हॉस्पिटल दाखल करवामां आव्या छे। तेमना परिवारजनों તેમની સાથે છે। અવારનવાર ઢોરની અડફેટે લેતા વિડીયો પણ સામે આવતા હોય છે, ઢોરના યુદ્ધો પણ સામે આવતા હોય છે। કેટલાક સવાલો થઈ રહ્યા છે કે રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ ક્યારે મળશે, શા માટે પ્રશાસન તરફથી નક્કર પગલાં લેવામાં આવતા નહીં। આ સાથે કેટલાક સવાલો એ પણ છે કે કેમ અવારનવાર આવી ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે। સવાલો એ પણ બને છે કે ક્યારે સ્થાનિક પ્રશાસન આ મામલે સતર્કતા દાખવશે। આ સાથે આ ઘટનામાં કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોને ગણી શકાય, આ પણ એક સૌથી મોટો સવાલ છે। રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ ક્યારે મળશે ગુજરાતને? જોકે ગુજરાત સરકાર દ્વારા ઢોર નિયંત્રણ કાયદો પસાર કરવામાં આવ્યો હતો, પરંતુ આખરે તેને પાછો ખેંચવામાં આવ્યો છે। ઇલેક્શન નજીક છે ત્યારે વોટ બેંકની પણ ચિંતા કરવામાં આવતી હોય છે, ત્યારે કેટલાક સવાલો મંતવ્ય ન્યૂઝ ઉઠાવી રહ્યું છે કે સ્થાનિક પ્રશાસન આ મામલે સતર્કતા ક્યારે દાખવશે? પ્રશાસન દ્વારા કેટલાક નિયમો પણ મહાનગરપાલિકાઓ અને ઢોર પાર્ટીને સૂચવવામાં આવ્યા છે, તેનું સંપૂર્ણપણે પાલન ક્યારે કરવામાં આવશે? રખડતા ઢોરના ત્રાસથી ક્યારે મુક્તિ મળશે? લોકોને આ પ્રકારની ઘટના જે સામે આવે છે અવારનવાર, તેનાથી લોકોને છુટકારો ક્યારે મળે છે એ પણ એક જોવાનું રહ્યું છે। કારણ કે ગુજરાતમાં અવારનવાર આ પ્રકારના કિસ્સા સામે આવતા હોય છે, કોઈ જગ્યાએ ઢોરની અથડામણના પણ કિસ્સા સામે આવતા હોય છે। વધુ માહિતી માટે સંવાદદાતા મહેશ જોડાઈ ચૂક્યા છે। મહેશ, ગુજરાતમાં ઢોરોનો ત્રાસ યથાવત રહ્યો છે, ભાવનગરથી વધુ એક ઘટના સામે આવી છે, શું છે વિગતો? જી, જોવામાં આવે તો ભાવનગર જિલ્લાના જેસર પંથકમાં હાલ રખડતા પશુઓનો ત્રાસ સામે આવ્યો છે, જેમાં ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના શાંતિનગર ગામે પશુ રખડતા પશુએ વૃદ્ધને ગંભીર ઇજા પહોંચાડી હતી, જેમાં વલ્લભભાઈ ગેંગડિયા નામના વૃદ્ધને આ ગંભીર ઇજા પહોંચી હતી। ત્યારે વૃદ્ધને ઇજા પહોંચતા તેના પુત્રએ વધારે સારવાર માટે ખોટવાડા હોસ્પિટલ ખાતે પહોંચાડ્યા હતા, જોકે ખોટવાડા સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો હાજર સ્થળ પર ન હોવાથી છેલ્લે વલ્લભભાઈ નામના વૃદ્ધને મહુવા ખાતે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા। જી મહેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો હાલ ભાવનગરથી ઘટના સામે આવી છે, ગુજરાતમાં આ પ્રકારની ઘટના અવારનવાર સામે આવતી હોય છે। આ સામે ગાયું સાથે રાખનાર માલધારી સમાજનો પણ આક્રોશ છે કે અમારી ગૌચરની જમીન હડપવામાં આવી રહી છે, ગૌચરની જમીન છે નહીં, માટે ગાયું ક્યાં જશે? પરિણામે ગાયોને બહાર ચરાવવા માટે લાવવામાં આવતી હોય છે અને આ પ્રકારની ઘટનાઓ પણ પ્રકાશમાં આવતી હોય છે, ત્યારે કેટલાક સવાલો એ પણ બને છે કે જેનો ભોગ લેવામાં આવી રહ્યો છે તેની સુરક્ષાનો શું? શું તંત્ર દ્વારા તેના માટે જે નિયમો લેવામાં આવ્યા છે તે ફક્ત શોભાના ગાંઠિયા સમાન છે? તેને ક્યારે અમલમાં મૂકવામાં આવશે? ક્યારે ઢોર માલિકોને અથવા તો જેના દ્વારા કામ કરવામાં આવ્યું છે તેને પકડ કરવામાં આવશે? શાંતિનગરના સરપંચ રસિકભાઈ જોડાઈ ચૂક્યા છે, સ્વાગત છે રસિકભાઈ આપનું મંતવ્ય ન્યૂઝમાં। આ ઘટના સામે આવી છે રસિકભાઈ, સૌથી મોટો સવાલ એ છે કે શું સ્થાનિક તંત્ર શાંત રહ્યું છે આ ઘટના બાદ? હેલો, જી આપનો અવાજ આવી રહ્યો છે, હેલો બોલો બોલો। સરપંચ આપને પૂછવા માંગુ છું કે આ ઘટના સામે આવી છે ભાવનગરથી સીધી
ઢોર દ્વારા એક વ્યક્તિને અડફેટે લેવામાં આવ્યા છે, તો સ્થાનિક પ્રશાસન શું કરી રહ્યું છે, કેટલી સતર્કતા? જી જી સર, એ તો એવું છે કે ભાઈ ચાલ્યા જતા હતા ને એ ખૂટીએ અમને પાડી દીધા છે, બરાબર છે, રોડ ઉપર રખડતા માલ છે. હેલો જી રસિકભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે. રખડતા માલ છે એટલે એ તો એ હાલા જતા હતા ને ખૂટીએ એને પાડી દીધા છે ભાઈને. ચિરસિકભાઈ જોડાવા બદલ આભાર. તો સામે આવી છે ઘટના અને સરપંચ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે ત્યાં ઢોર દ્વારા વ્યક્તિને ઈજા પહોંચાડવામાં આવી છે. કેટલાક સવાલો બને છે કે શું ગૌચરની જમીનને લઈને પણ સવાલ બને છે અને ઢોરના ત્રાસથી મુક્તિ ક્યારે મળશે ગુજરાતને, એ પણ એક સૌથી મોટો સવાલ છે.